ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પાર્ટ બીજો ખીજડીએ ટેકરે જેમના લેખક છે ચુનીલાલ કાળીદાસ મળિયા, જેમનો ખીજડીએ ટેકરેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો અહીંયા ચુનીલાલ મળિયા છે એમની જે નવલિકાની અંદર આપણે જે પાઠ આપવામાં આવ્યો છે ખીજડીએ ટેકરે, એ ખીચડી એક ટેકરો છે, ખરેખર કેન્દ્ર સ્થાન પર છે આ નવલિકાની અંદર. કેમ કે ખીચડીએ ટેકરે બનેલી જે ઘટના છે એ ઘટનાની વાત આપણે અહીંયા નવલિકાની અંદર કરવામાં આવી છે. નવલિકાને બીજા આપણે ટૂંકી વાર્તા તરીકે પણ કહી શકાય છે. તો અહીંયા ચુનીલાલ મળિયા જેમનો જન્મ છે ઈસવીસન 1922 અને જેમનું અવસાન છે 1968. તો ચુનીલાલ મળિયાનું પૂરું નામ છે ચુનીલાલ કાળીદાસ મળિયા, જેમનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. તેઓ એટલે કે ચુનીલાલ મળિયા છે એમનો 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની શિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા. 12 વર્ષ જેટલો મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું હતું. તેમણે નવલકથાઓ લખેલી હતી, નવલિકાઓ, નાટક, વિવેચન તેમજ કાર્ય જે કાવ્ય છે એ કાવ્ય ક્ષેત્રમાં પણ એમણે ખેડાણ કર્યું હતું. મતલબ કે એમની કલમો એટલે કે એમના હસ્તે લખાયેલા જે પુસ્તકો, સાહિત્ય પુસ્તકો છે તે વ્યાજનો વારસ, વેડા વેડાની છાંયડી, લીલોડી ધરતી ભાગ 1-2, સધરા જેસનનો શાળો વગેરે એમની નવલકથાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીંયા લેખકનો જે પરિચય આપવામાં આવે છે, લેખકની પ્રસ્તાવના રૂપેનો જે પરિચય છે, એમની અંદર એમણે જે લખેલી નવલકથાઓ છે એ નવલકથાઓ તમને અતિ ટૂંકા પ્રશ્નમાં પૂછાય, એટલે કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછાય છે. તો તમને એવું પૂછાય છે કે ચુનીલાલ મળિયાની કોઈ પણ બે નવલકથાઓના નામ જણાવો, અથવા તો તમને એવું પૂછાય કે તમારે ગુજરાતીના પુસ્તકમાં લીલોડી ધરતી ભાગ 1-2 કયા લેખક દ્વારા લખાયેલી છે. આ રીતના તમને પ્રશ્ન પૂછાય. આ હતી એમની નવલકથાઓ. પછી છે તો કે ગુગવતા પૂર, શરણાઈના સુર, અંતઃસ્ત્રોતા વગેરે એમના વાર્તા સંગ્રહો છે. ચુનીલાલ મળિયાએ વાર્તાઓ પણ લખેલી છે, તો કે વાર્તા સંગ્રહ એટલે કે એમના વાર્તા સંગ્રહના પુસ્તકમાં પણ તમને હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછાય કે ચુનીલાલ મળિયાનું તમારી પુસ્તકમાં આપેલું, અથવા તો તમારી પુસ્તકમાં આપેલા ખીજડીએ ટેકરેની અંદર કે જે તમને વાર્તા સંગ્રહ જે એમની પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનાની અંદરથી ચુનીલાલ મળિયાના પરિચયમાંથી તમને એવો પ્રશ્ન પણ પૂછી શકે કે ચુનીલાલ મળિયાનો વાર્તા સંગ્રહ, કોઈ પણ વાર્તા સંગ્રહ પુસ્તકનું નામ લખો, કોઈ પણ એક અથવા તો કોઈ પણ બે, અથવા તો તમને એ વાર્તા પુસ્તકનું નામ આપીને, વાર્તા સંગ્રહ પુસ્તકનું નામ આપીને એવું પણ પૂછાય કે એમના લેખક કોણ છે અથવા તો કોના દ્વારા લખાયેલી છે. રંગદા, શૂન્ય શેષ, રામલો, રોબિનહુડ વગેરે એમના એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. હવે એમણે નવલકથાઓ લખેલી છે, વાર્તા સંગ્રહ લખ્યા છે, વાર્તા સંગ્રહ ઉપરાંત એમના જે નાટ્ય સંગ્રહો પણ લખાયેલા છે એટલે કે નાટકો પણ લખેલા છે, એમાં એકાંકી અને ત્રિઅંકી નાટકોના નામ આપણે અહીંયા આપ્યા છે. તેમણે ચોપાટીને બાંકડીથી હળવી શૈલીના નિબંધો તેમજ વાર્તા વિમર્શ, સાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. તો નાટ્ય સંગ્રહો બાદ એમના નિબંધના પણ અહીંયા નિબંધ પુસ્તકનું પણ નામ આપ્યું છે, તેમજ એમના જે વિવેચન સંગ્રહ છે એમના બે વિવેચન સંગ્રહના પણ અહીંયા નામ આપવામાં આવ્યા છે. તો તમને કાં તો એમની નવલકથાનો પ્રશ્ન પૂછાય, કાં તો તેમની વાર્તા સંગ્રહનો પ્રશ્ન પૂછાય, અથવા તો તેમના કાવ્ય સંગ્રહનો પ્રશ્ન પૂછાય, અથવા તો તમને એમના નાટ્ય સંગ્રહ એટલે કે જેમના નાટકો લખાયેલા છે એકાંકી કે ત્રિઅંકી એમના વિશે પૂછાય, અથવા તમને એમના વિવેચન સંગ્રહ છે એમનું પણ નામ પૂછાય. તો તમને જે અહીંયા ચુનીલાલ મળિયા છે એમના જે પ્રસ્તાવનાની અંદરથી જે એમની નવલકથાઓ છે કે એમની જે નવલિકાઓ હોય
એમના વાર્તા સંગ્રહ હોય તો એમાંથી તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે જે એક માર્ક્સમાં આવે છે। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્ર તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે। એમણે લખેલા છે મતલબ એમણે જે સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે એ બદલ એમને સુવર્ણચંદ્રક અને નર્મદ રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા છે મતલબ કે પુરસ્કૃત થયા છે। જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદય ભુજાની હૃદયદ્રાવક મન સ્થિતિ સૌ કોઈ ભાવકનો કાળજો વિંધી નાખે તેવી કરુણ છે। અહીંયા ખરેખર આપણે ચુનીલાલ મળિયા દ્વારા જે આપણે અહીંયા નવલિકા એટલે કે જે ટૂંકી વાર્તા આપેલી છે એમાં ખરેખર એક પિતૃહૃદયની આપણે અહીંયા ચુનીલાલ મળિયાએ લેખકે વાત કરી છે કે જે પિતૃહૃદય એવો ભોજો મતલબ કે ભોજો પણ એક પિતા જ છે, એમને પણ સંતાનો છે, એમને પણ બાળકો છે। ખરેખર એમની અહીંયા મન સ્થિતિને પણ ભાવુક કરી દે એવું કરુણ પ્રસંગ અહીંયા આપણે આપ્યો છે। ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે। ખરેખર ભૂખ છે, ભૂંડી છે મતલબ કે ખરાબ છે અને ગરીબાઈ છે, વસમી છે મતલબ કે ગરીબાઈ જે ગરીબી ભોગવી રહ્યા છે એના માટે દિવસો કેટલા કઠિન હોય છે એમની વાત કરી છે। એ શું કરે છે, એ શું કરે કે શું કરાવે છે એ પણ આપણે અહીંયા કીધું છે। કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝુમે છે। ખરેખર જે બાળકને મૃત સાબિત કરેલું છે મતલબ કે જે બાળકને મૃત ગણવામાં આવ્યું છે એ બાળકની ઉપર જે રેશમી વસ્ત્ર વીટેલું છે મતલબ કે બાળક મૃત્યુ પામે પછી એમના દેહ ઉપર એમના શરીર ઉપર રેશમી એવું રેશમી એટલે કે જે રેશમ સુવાળું એવું વસ્ત્ર છે જે કિંમતી છે એ વસ્ત્રને ઢાંકેલું છે અને એ લેવા માટે એ શિયાળાની કડકડતી ઠંડીમાં કેટલો જજમે મતલબ કેટલો પ્રયત્ન કરી રહ્યો છે। સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કરતૂતો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાધે છે। ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનું સુખાંત સર્જી સર્જકને કલ્પના નીતિક સફળતાનો પરિચય કરાવે છે અને ભોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે। અહીંયા ખરેખર કે જે સમાજ જીવનની અંદર કેવી વાસ્તવિકતા છે મતલબ કે વાત અહીંયા આપણે ભોજાની કરી છે કે જે ભોજો એકદમ ગરીબી હેઠળ જીવતો એવો ભોજો છે એ કઈ રીતના એક પોતાનું હૃદય પરિવર્તન થાય છે અને એ પોતે બધું જ ભૂલાવીને જે પણ કઈ ઘટના એમની સમક્ષ બને છે એને એ માસ્તર દંપતી સમક્ષ રજૂ કરે છે તો એ વાત આપણે અહીંયા ખરેખર ભોજાની ગરીબીની અને બીજી બાજુ માસ્તર દંપતીની જે ઉદારતા છે એમની વાત અહીંયા કરી છે। જોઈએ પાઠની અંદર, હિરણના હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાળો ઊભો કર્યો હતો। હિરણના હેઠવાસ, હિરણ મતલબ કે નદીનું નામ છે, હિરણ નદીના હેઠવાસમાં, હેઠવાસમાં મતલબ કે જે પટ પ્રદેશ હોય, પટ એટલે કે જેમ કાંઠા ઉપર જે જગ્યા ખુલ્લી હોય કાંઠા કિનારા ઉપર એવી જગ્યા ઉપર ખીજડિયા ટેકરાની નજીક, ખીજડીયો ટેકરો એટલે કે જ્યાં ખીજડીયો ડુંગરો જે ઢાળવાળો છે તેમની પાસે એમ કહે છે કે નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ દર વર્ષની જેમ એમણે આ વર્ષે પણ ત્યાં તરબૂચનો વાડો એટલે કે તરબૂચનો વાડો એટલે કે તરબૂચ ઉગાડ્યા હોય અને જેટલા ભાગમાં તરબૂચ ઉગાડ્યા એને શું કહેવાય તો કે વાડો જે તરબૂચ વાવવામાં આવે એ જગ્યાને આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું પણ ઓણ શિયાળે રીંગણી પાડી નાખી અને ગોળામાં પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડે ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ વાર તલબાવડ કાપી આવ્યો। હવે જો દર વર્ષે એટલે કે આડે દર વર્ષે તો આ તરબૂચનો વાડો આવે જ છે પરંતુ આડા દિવસો એટલે કે આડા સમયમાં એ ત્યાં ખુલ્લા નદીના પટમાં એટલે કે કિનારો છે જ્યાં કાંઠો જે પાણીનો પ્રવાહ ન હોય એવા જ જગ્યા પર એ ઘર મતલબ કે એનું પરિવાર છે પડ્યું રહેતું મતલબ કે રહેતું પરંતુ ઓણ સાલ એટલે કે આ વર્ષે એમ કહે છે કે શિયાળે પણ શિયાળે એટલે શિયાળો એવો સખત મતલબ કે એટલી ઠંડી પડે છે શિયાળામાં કે રીંગણી પણ ઊભી ઊભી બાળી નાખે તેમજ ગોળાની અંદર પાણી છે એ પણ બરફ થઈ જાય એવું થીજાવી દે મતલબ કે એ પણ બરફ થઈ જાય એવું એટલી સખત ઠંડી પડે છે અને એ ઠંડીના કારણે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ભોજો છે એ ગીરની અંદર જઈને
જે તલ બાવળ એટલે કે બાવળના ઝાડ કાપી લાવે છે અને જીવલીએ બગડો ફરી ફરીને સૂકી સાઠીઓ ભારીઓ ભેગી કરી એ બાવળના થડ કાપી નાવે છે, મતલબ કે બાવળના ઝાડને કાપે છે, તેમજ જીવલી છે બગડો એટલે કે વનોમાં ફરી ફરીને જે સૂકી સાઠીકડીઓ મતલબ કે લાકડીઓ સુકાઈ ગયેલી ડાળીઓ હોય છે એ ડાળીઓ વીણી લાવે છે। चार दिवस में तो धनी धनियाणी मणी ने चार छोकरा ने चूलो समाई सके एवडो खूब वाड़ा वच्चे ज उभो करी दीधो। हवे चार दिवस नी अंदर केम के ठंडी एटली होय छे के ठंडी ने सहन थती नथी, एटला माटे धनी अने धनियाणी मतलब के पति अने पत्नी जे काळ भोजो काळो छे मतलब के भोजा अने एमनी पत्नी ए बन्ने बधी ज सामग्री भेगी करीने लाकडानी अने एक जेनो वाड़ो आवेलो छे तरबूजनो वाड़ो એ વાડામાં વચ્ચો વચ એમ કે છે કે કુબો બનાવો, કુબો મતલબ કે રહેવા માટે ઘર, ગોળ એવું ઝૂંપડી જેવું ઘર બનાવી દેવું। અને એમની અંદર એમના ચાર છોકરાઓ ધણી ધણીયાને ચાર છોકરાઓ તેમજ ચૂલો એટલે કે રાંધવા માટે ચૂલોની જગ્યા એટલી જગ્યા પૂરતો એક પોતાનો ઘર બનાવે છે। છતાંય ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાપકી છે। છતાં પણ ભોજાને એવું લાગી રહ્યું હતું કે દર વર્ષ કરતાં વધારે આ વખતે ઠંડી એટલા માટે પડે છે કે મારી સાથે વેર વાળવા મતલબ કે કોઈ દુશ્મની હશે અને એ દુશ્મનીને પૂરું કરવા માટે આ મારા વાડા ઉપર જ એટલે કે એમનો જે તરબૂચનો વાડો છે ત્યાં જ વધારે ઠંડી પડે છે। એક તો હિરણની પાટના ટાઢાભોર પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો, એક તો હિરણની પટ એટલે કે હિરણ નદીના કાંઠા ઉપર જે પોતે રહે છે એટલે કે હિરણ નદીનું પાણી એટલું ટાઢું બોળ છે એટલે કે એકદમ ઠંડુ છે અને એમાંય પાછું પોષ મહિનાનો જે ઠંડો ઠંડો પવન છે હિમ જેવો એટલે કે બરફ જેવો પવન છે। આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઉભો ઉભો વાડાનું ટોયામણ કરતો, ટોયામણ મતલબ કે રખેવાળ, ધ્યાન રાખો। આ હિમ વર્ષા એટલે કે ઠંડી પડતી હતી એ ઠંડીમાં જ ભોજો છે સાવ ઉઘાડે ડીલે, ડીલે મતલબ કે શરીર, કે એમના શરીર પર પૂરતા વસ્ત્ર પણ ઢાંકવા માટે શરીરને ઢાંકવા પૂરા વસ્ત્ર નથી અને એવા નિર્વસ્ત્ર એટલે કે પૂરા પ્રમાણમાં વસ્ત્ર નથી એ રીતે પોતે વાડાનું શું કરી રહ્યો છે ધ્યાન રખેવાળી રાખી રહ્યો હોય છે। એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું, કડિયું એટલે કે જે પુરુષ છે એ ઉપર મતલબ કે પહેરણ સ્વરૂપે પહેરે એને શું કહેવાય કળિયું કહેવાય। તો અહીંયા ખરેખર કે કેટલાય સમયથી એમને એ મળ્યું નહોતું મતલબ કે એને પૂરા વસ્ત્રો પહેરવા માટે મળ્યા નહોતા શરીરને ઢાંકવા માટે। વસ્તુ જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીંગડા ચોટી ચૂક્યા હતા। હવે પહેરણમાં મતલબ કે એમના શરીર ઉપર એક ફક્ત વસ્ત્રમાં નીચે કમરથી નીચે સુધી પહેરાતી જે ચોરણી છે મતલબ કે કેડિયુંને ચોરણી કહે એમાં ઉપરનું કેડિયું વસ્ત્ર તો એમને મળ્યું જ નહોતું ઘણા વર્ષો સુધી, ફક્ત એમને ખાલી ચોરણી હતી ને એ ચોરણી એમ કહે છે કે વર્ષો થયા મતલબ કે વર્ષો એટલે ઘણા સમયથી એમની એક વસ્ત્ર હોય છે એ વસ્ત્રને કારણે એ વસ્ત્ર એટલું બધું જર્જરિત થઈ જાય છે મતલબ કે ગરગ્યું હોય કે એની ઉપર થરના થર થીંગડા પણ લાગી ચૂક્યા હોય છે અને હવે થીંગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાણી બનેલું ને થેપાળું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્વાર શક્ય જ નહોતો। હવે એમને જે થીંગડાઓ મારેલા છે ચોરણીમાં જ્યાં જ્યાં તૂટી ગયેલું ને જ્યાં જ્યાં થીંગડાઓ એ થીંગડાઓ પણ જર્જરિત થઈ ગયા હતા એટલે કે એ પણ હવે તૂટવા આવ્યા હતા એટલે કે હવે એ ચોરણીને વધારે ટકાવી શકાય એટલે કે એને વધારે પણ હવે વધારે પ્રમાણમાં ટકાવી શકાય એમ હતી નહીં। ટાઢ જીરવી એ ભોજાને માટે નવી નહોતી, ખરેખર ટાઢ જીરવી મતલબ કે ટાઢને સહન કરવી એ કોઈ નવાઈની વાત નહોતી ભોજા માટે। ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે કાજળ રંગ જોડે પોતાના સીસમવર્ણા શરીરનો સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો। જો કેમ તો કે જ્યારે ભૂતકાળમાં ભોજો છે પોતે ભૂતકાળમાં શું કરતો હતો કે ચોરીઓ સીમ ચોરીઓ એટલે કે સીમની અંદર ખેતરોની અંદર રાતના સમયે કાજળ ખૂટ્યો એટલે કે કાળી રાત અંધારું હોય એવા સમયે એમ કહે છે કે તે પોતે સીમોમાં જતો મતલબ કે ખેતરોમાં જતો અને ખેતરોમાં જાય છે ત્યારે એમ કહે છે કે ખરેખર એ અંધારી રાત સાથે એમનું શરીર છે એ મળી જતું એટલે કે એવી કડકડતી ઠંડીમાં પણ
એ મોલમાંથી એટલે કે જે ખેતરમાં ઉભેલો પાક છે એ પાકમાંથી ભારીઓ ચોરીને બાંધી લાવતો. છતાંય હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી. હવે કહે છે ખરેખર કે હવે એમની અવસ્થા થઈ ચૂકી હતી, મતલબ કે ત્યારે એની યુવાની હતી અને હવે યુવાની જેવી તાકાત એનામાં હતી નહીં. તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા વીછીના ડંખ જેવા ઠંડા વાયરા કવચે પૂજાના જળબાણે ડાકલી બજાવી જતા ખરા. હવે શક્તિહીન થઈ ગયો, મતલબ કે એટલી બધી શક્તિ તાકાત એનામાં રહી નથી. એટલા માટે શું થાય છે તો કે હિરણના ઉપરવાસ એટલે કે નદીના જે પટમાં એ પોતે જે રહે છે ત્યાંથી જે નદીની અંદરથી મતલબ કે નદીની ઉપરથી જે વાયરો ઠંડો પવન વાય છે એ પવનને કારણે પૂજાના જળવાની ડાકલી એટલે કે આપણે જે ઠંડીના કારણે આપણી જે દાઢી છે ધ્રુજે છે ને, જે દાંતો વચ્ચે મતલબ કે દાંતો ને દાઢી ધ્રુજે છે એ ધ્રુજી ઉઠતી, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સમયે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા નાગા પુગા બાળકોનો હતો. પરંતુ એમને રંજ એટલે કે દુઃખ કે ભોજાને ઠંડીના કારણે એમની જે દાઢી ડગમગતી હતી અથવા તો એમના દાંત જે ધ્રુજતા હતા એમનું જે એને દુઃખ નહોતું, પરંતુ વધારે દુઃખ એને કઈ વાતનું હતું કે ઠંડીના કારણે એમના જે બાળકો છે એ પણ કેવા છે તો કે નાગા પુગા, એટલે કે એમને પણ પૂરા વસ્ત્રો પહેરવા માટે નથી, એ ઠંડીના ધ્રુજવાતા હતા, મતલબ કે એ ઠંડીના ઠૂઠવાતા હતા, એ વાતનું એમને દુઃખ હતું. ટોયામણ કરતો કરતો પોજો કવચે ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાનું મન ચકસુ માંડતો. ટોયામણ કરતો મતલબ કે રખેવાળી કરતો, એમની વાડાને ધ્યાન રાખતો એ ઘણી વાર ટેકરો છે એમની પાછળ લપાઈને એટલે કે એમની પાછળ સંતાઈને એ ગામની અંદર આવેલી જે કાપડની દુકાન છે એ કાપડની દુકાન પર પોતાના મન ચકસો એટલે કે પોતાની નજર છે એ ત્યાં સ્થિર કરતો. એમ કહે છે દુકાનની અંદર ઘોડાઓ પર ખટકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. દુકાન પર એટલે કે દુકાનની અંદર જ્યારે નજર માંડતો એમનું મન ત્યાં સ્થિર કરતો, મતલબ કે મન ચકસું એટલે કે પોતાની આંખો અને પોતાનું મન ત્યાં સ્થિર કરવું એમ કહે છે. અને ખરેખર એ દુકાનની અંદર જે ઘોડાઓ એટલે કે જે કોઈ વસ્તુ કે સામગ્રી રાખવા માટેનું જે પણ કે લાકડા કે લોખંડનું સાધન છે એને શું કહીએ, મતલબ કે આપણે ઘોડો કહીએ, તો કહે છે કે ઘોડા પર ખડકાયેલી જે કાપડની થપ્પીઓ છે એને ચોર નજરે એટલે કે કોઈ પણ ચોરી કરનાર હોય એ વ્યક્તિ એમની પોતાની નજર જ્યાં મીટ માંડે ત્યારે બધી જ વ્યવસ્થા તપાસી લે છે, એ રીતના પોતે પણ જોવે છે. માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારો કટકી લુગડો પણ ફાડે નહીં. હવે જે કાપડની નજર પર મતલબ કે જે કાપડની દુકાન પર એમની નજર છે એ માધવજી કાપડિયો હતો, મતલબ કે માધવજીની દુકાન હતી. કહે છે કે માધવજી કાપડવાળો છે, ગજના ગજ એટલે ગજ એટલે મીટર પટથી આપણે જે માપીએ ને એને ગજ કહેવાય, તો કે ખરેખર માપ ઘણા માપો લઈને એ કાપડને ફાડે છે, પરંતુ મારા માટે થોડોક પણ ટુકડો ફાડે નહીં. ભોજા જેવો ભળ માણસ પણ મણેકનો નિશાસો મૂકતો. હવે ભોજા જેવો ભળ એટલે કે બહાદુર માણસ પણ મણેકનો એમ કહે છે કે એકદમ ઊંડો નિશાસો એટલે કે ઊંડો શ્વાસ ભરીને છોડતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડો સળી ઉઠતો. સળવડી ઉઠવો મતલબ કે ભૂતકાલીન ભોજો જે ધાડપાડો હતો, ધાડપાડો મતલબ કે જે ચોરી કરતો અને એને કેવો કહેવાય, ધાડપાડો એટલે કે એક ચોર હતો. અને એ ચોર મતલબ કે જ્યારે ચોરીના સમયે થયેલી જે પણ કાંઈ હાલત કે પરિસ્થિતિ બધી એમને દેખાઈ આવતી. માધ્યાની હાટના ઉમરામાં એક ગણેશિયો ભરાવું ઈ ભેગા જ એના ખોખરા કમાળ ભટાક કરતા ઉઘડી પડે ને ખભે ઉપાડી શકે એટલું કાપડ ઉપાડીને ઉભા ભેળું કરી દઉં. હવે એમનો ભૂતકાલીન ભોજો મતલબ કે જે ધાડપાળો ભોજો હતો એ એમના મનમાં જ્યારે સળવડી ઉઠે છે, જ્યારે યાદ આવી જાય છે એનો ભૂતકાળ, ત્યારે એને એવું થાય છે કે માધવજી કાપડિયાની દુકાનને ગણેશિયા વળે, ગણેશિયો મતલબ કે કોઈ પણ ચોર હોય ને એને ચોરી કરવા માટેનું કે કોઈ પણ જગ્યાને જે પણ કંઈ બારણા કે જે કંઈ વસ્તુ છે એને તોડવા માટેનું શસ્ત્ર એટલે કે ચોર એ શસ્ત્રનો ઉપયોગ કરે, તો કે એ શસ્ત્ર છે ગણેશિયો. તો એ કે ગણેશિયો ભરાવીને શું કરું, તો કે એમનો ખોખરા કમાળ એટલે કે એમની જે દુકાન છે એમના જે દરવાજાઓ છે એ ખડભડી ગયેલા છે એને ભટાક કરતા એટલે કે તરત જ ઉઘાડી નાખવું અને પછી દુકાનમાં પ્રવેશીને
મારાથી જેટલું જ કાપડ ઉચકાય એટલું ખભા ઉપર ઉચકીને એમનો જે કુબો છે એમનું જે ઘર બનાવેલું છે એમાં ભરી દો એમ કહે છે। પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભું રહેતું, પરંતુ આ ચિત્રની સાથે સાથે એટલે કે પોતે જે વિચારી રહ્યો હતો કે હું માધવજી કાપડિયાની દુકાનમાંથી આ રીતના બધું વસ્ત્ર ભેગું કરી લઉં અને પછી એ બધું વસ્ત્ર પોતાની ઘરમાં એટલે કે પોતાના કુબામાં ભરી લઉં, પરંતુ એની સાથે સાથે જ એમને બીજો વિચાર પણ એમના મગજમાં આવીને ઊભો રહી જતો, એ હતો ગામના શકમંદ શખ્સોની યારી ઉપરથી કુવાનો સગડ કાઢીને પસાઈતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે। હવે જે વિચાર એમને કાપડ ચોરવાનો હતો માધવજી કાપડિયાને ત્યાંથી, તો એની સાથે સાથે બીજું ચિત્ર પણ એટલે કે બીજો વિચાર પણ આવીને ઊભો રહી ગયો, અને એ વિચાર એવો હતો કે ગામના જે શકમંદ શખ્સો છે મતલબ કે જે શંકા થતી હોય એવા લોકોની યાદી પરથી જ મારા કુબાની સગડ કાઢી લેશે, સગડ એટલે ખબર ભાડ મેળવી લેશે, અને પછી તો પસાઈતાઓ છે, પસાઈતાઓ એટલે કે પોલીસના જે રખેવાળો છે એ રખેવાળો શું કરશે તો કે ભોજાને ઢોર માર મારશે, એટલે કે બહુ જ ખૂબ માર મારો હોય મારી રહ્યા છે, ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને જાણેની ડાળી ટાંગીને નીચે તાપ કર્યો છે। બીજું ચિત્ર એવું ખડું થાય છે કે જો હું ચોરી કરીશ અને ચોરી કર્યા બાદ ગામના જે શકમંદ યાદીઓમાં મતલબ કે જે શંકાશીલ લોકો છે એમની યાદીમાં મારું ઘર એ ગોતી જ લેશે, મારો કુબો એ ગોતી જ લેશે, અને પછી એમને ઢોર માર મારશે, તેમજ ગુનાની એટલે કે જે એમણે ગુનો કર્યો છે જે કઈ પણ દોષ છે એની કબૂલાત કરાવવા શું કરશે તો કે પોતાને ભોજાને ઝાડની ડાળી સાથે ઊંધો બાંધશે અને પછી નીચે તાપ કરશે એટલે કે અગ્નિ પેટાવશે। મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તળા પીટ બોલે। જો પછી એમ કે છે મુદ્દામાલ એટલે કે જે પણ માધવજી કાપડ એની દુકાનમાંથી જેટલું પણ એને કાપડ ચોર્યું છે એ કાપડ એમને ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા માટે એમના હાથ પગ બાંધીને રણગુવાળીઓ એટલે કે જે પણ વ્યક્તિઓ ત્યાં ભેગા થયા છે એ બધા શું કરશે તો કે મારી ઉપર લાકડીઓથી તળા પીટ કરશે એટલે કે લાકડીઓથી ખૂબ માર મારશે। ના ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં વેઠાય, ભોજાએ આ જોખમ બહારવાનું માંડી વાળ્યું। એટલે બીજી ક્ષણે જ્યારે ચોરી કરવાનો વિચાર આવે છે એમને એ ક્ષણે એમને માર પડવાનો પણ વિચાર આવે છે, એટલે આ બંને ભેગા સાથે થાય છે, એટલે હવે એમને એવું થાય છે કે ખરેખર કે આ અવસ્થાએ આ ઉંમરે મારાથી આવો ઢોર માર એટલે કે ઢોરની માફક ઢોરની પેટે જે મને માર પડશે ને એ માર મારાથી સહન નહીં થાય એમ કહે છે। એટલે એમણે જોખમ વહોરવાનું મતલબ કે આ જે કાર્ય કરવું હતું એમણે ચોરી કરવી હતી એ માંડી વાળે છે। આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઉભો। હવે ખરેખર કે આવા જોખમો ખેડવાની હવે એમને આવશ્યકતા જ ન રહે એવો સંજોગ એમની સામે આવીને ઉભો રહી જાય છે। ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો। હવે જોઈએ ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે, આ પાઠની અંદર આપને આપેલું છે જે ખીજડીયા ટેકરે જે કેન્દ્ર સ્થાન છે, ખરેખર આ ખીજડીયા ટેકરાનો ઉપયોગ ગામના લોકો શું કરતા હતા, શા માટે કરતા હતા, તો ત્યાં નાના જે બાળકો મૃત્યુ પામતા એ બાળકોને દાટવા માટે કરવામાં આવતો હતો। એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોશ વડે પણ એમનું ખોદકામ એકલે હાથે થઈ જતું। જો કોશ એટલે કે જે એક બાજુ વણીવાળો ભાગ હોય ને જેને જમીનને ખોદી શકાય, તો કે છે એવું લોખંડનું ઓજાર છે, તો કે અહીંયા જમીન ખેજડીયા ટેકરાની જમીન છે બહુ કઠણ નહોતી, પોચી જમીન હતી, જેથી સાદી એવી નાનકડી કોશ વડે પણ એ જગ્યાને ખોદી શકાય એકલે હાથે, મતલબ એક વ્યક્તિ પણ એમને ખોદી શકે એવું હતું। ગામના પોસ્ટ માસ્તરને ત્યાં જે સાંજે સમયે છોકરો અવતરેલો, અવતરેલો મતલબ કે જન્મેલો, કે ગામના જે પોસ્ટ માસ્તર છે એમની ઘરે સાંજના સમયે દીકરાનો જન્મ થાય છે। કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો, ઘણા લોકો એવું કહેતા હતા કે જન્મ્યો ત્યારે જ મૃત્યુ પામેલો હતો, અને કોઈ એવું કહેતું હતું કે જન્મ્યો પછી મૃત્યુ પામ્યો। ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર ઉતર્યો। પોસ્ટ માસ્તરને ત્યાં દીકરીઓ હતી, ઉપરા ઉપરી એટલે કે એમને ત્યાં જેટલા બાળકો જન્મ્યા બધા જ સંતાનો એમને પુત્રીઓ જ હતી, અને ઘણા વર્ષો બાદ એમને પુત્ર જન્મ્યો હતો, પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો।
परंतु ए एमना नसीबमां नहीं होय अने पुत्र जन्मतानी साथे शुं पाम्यो मृत्यु पाम्यो एटला माटे ए वातनुं एमने भारे दुःख थाय छे। આહત ભાગીને ઘરે અવતરીને કશું સુખ ન પામનારે બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું કે જે હત ભાગી મતલબ કે જે ખરેખર દુર્ભાગી હોય કે જેમને ભાગ્ય સારું ન હોય એવા વ્યક્તિને ત્યાં જન્મ લઈને ખરેખર બાળક સુખ ન પામી શક્યો એટલે કે જીવ ન જીવી ન શક્યો એ પાછળ માસ્તર એટલે કે જે પોસ્ટ માસ્તર છે એ સારું દાન પુણ કરે છે। માધવજીના હાથેથી ઉચ્ચમાં ઉચ્ચી જાતનું રેશમી કાપડ વિતરાવીને મૃત બાળકને સારી પેટે વિટાળ્યું। માધવજી કાપડિયાની દુકાનેથી પોસ્ટ માસ્તરે ઉચ્ચમાં ઊંચી જાતનું મતલબ કે જે ઊંચામાં ઊંચું મૂલ્ય ધરાવતું હોય એવું કાપડ ત્યાંથી વેતરાવું એટલે કે કપાવડાવે છે અને એ મૃત બાળકના શરીર ઉપર એમને વીંટે છે। વિદ્યાર્થી મિત્રો આગળનો પાઠ આપણે આવતા અંકે જોઈશું।